સુરત જિલ્લાના મહુવા તાલુકાના લસણપુર ગામના એક ખેતરમાં કુવામાં પડી ગયેલી દીપડી વન વિભાગે 3 કલાકના રેસ્ક્યુ બાદ પાંજરે પૂરી બહાર કાઢી હતી. મહુવા તાલુકાના લસણપુર ગામના શેરડીના ખેતરમાં આવેલ કઠેરા વિરાના કુવામાં શિકારનો પીછો કરતી વખતે દીપડી કુવામાં ખાબકી હતી. જો કે આ કુવામાંથી દીપડીની સંભળાતી ત્રાળોને લઈને ગ્રામજનો ખેતરના કુવા પાસે આવતા તેમાં દીપડી નજરે પડી હતી. આ અંગે મહુવા વન વિભાગને જાણ કરતા આરએફઓ એનએમ મિસ્ત્રી અને ઉનાઈ એનિમલ સેવિંગ્સ ગ્રુપના સભ્ય લસણપુર ગામ ખાતે આવી 3 કલાકના રેસ્ક્યુ બાદ કુવામાં પડેલી દીપડીને પાંજરે પૂરી સલામત રીતે બહાર કાઢી હતી. આ દીપડીને વન વિભાગ દ્વારા વહેવલ ખાતે આવેલ નર્સરીમાં લઈ ગયા બાદ તેનું મેડિકલ ચેકઅપ કરી જંગલમાં છોડી મૂકવામાં આવશે. મહુવા રેન્જના રેન્જ ફોર્સ ઓફિસર નરેશ મિસ્ત્રી લસણપુર ગામની અંદર મિડનાઇટમાં એટલે લગભગ રાતના સમયમાં એક દીપડો કુવામાં પડ્યાના સમાચાર મળતાની સાથે જ અમારી ફોરેસ્ટ ટીમ લસણપુર ગામે પહોંચી ગઈ અને ત્યાંની પરિસ્થિતિ જોઈ ત્યાંના સરપંચશ્રી ખૂબ ઉત્સાહી હતા અને ગામ લોકોનો પણ સહકાર સારો હતો. પણ કુવામાંથી દીપડી બહાર કાઢવું ઘણું જ મુશ્કેલ અને કઠિન હતું. દીપડીનો જાન બચાવવો ખૂબ અગત્યનો હતો. એ સમયે તરત જ અમારી ટીમે ફોરેસ્ટની ટીમ વત્તા અમારા જે ફોરેસ્ટના જે મિત્રો છે એનિમલ ફ્રેન્ડ્સ એ ઉનાઈની ટીમને બોલાવી અને ત્યારબાદ દીપડીને પણ કોઈ જાતનું નુકસાન ન થાય તેમજ કુવામાંથી બહાર નીકળી દીપડી ગામ લોકોને પણ કોઈ જાતનું નુકસાન ન કરે એ રીતના ઓપરેશન સ્ટાર્ટ કર્યું અને લગભગ 4 વાગ્યાથી ઓપરેશન સ્ટાર્ટ કરી 7 વાગ્યા સુધી નિર્વિઘ્ન કોઈપણ જાતના નુકસાન વગર કોઈપણ જાતની દીપડીને પણ ઈજા વગર હેમખેમ એને બહાર કાઢવામાં આવી. ત્યાર પછી એનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું અને બિલકુલ દીપડીને કોઈપણ જાતની ઈજા ન હતી અને સુરક્ષિત હતી, તંદુરસ્ત હતી અને એની જગ્યાએ દીપડીને મુક્ત કરવામાં આવી નેશનલ પાર્કમાં. જી સાહેબ, આજે દીપડા છે તે જંગલ વિસ્તાર છોડીને ગ્રામ્ય વિસ્તાર તરફ આવી રહ્યા છે તો તેનું કારણ શું સાહેબ? દીપડા જંગલ છોડીને આપનો જે મહુવા જે તાલુકો છે એ ઓલરેડી 85% જંગલથી આચ્છાદિત છે અને શેરડીના ખેતરો છે અને દીપડાને શું છે કે શેરડીના ખેતરોમાં એને સુરક્ષા વધારે લાગે છે, એને ખોરાક મળી રહી છે, એના બચ્ચાને પણ સુરક્ષા લાગે છે અને સાથે સાથે શેરડીના ખેતરમાં એવું હોય છે કે શેરડી એક વખત રોપાઈ ગઈ અને લગભગ 3 ફૂટનો પાક થઈ ગયા પછી ફાર્મર પણ અંદર જતા નથી, ખેડૂતો પણ અંદર જતા નથી હોતા. એટલે બિલકુલ જ્યાં સુધી શેરડી ના કપાય ત્યાં સુધી દીપડાને ખૂબ સુરક્ષા લાગે છે. એટલે મોટે ભાગે એ શેરડીના ખેતરમાં પણ આવી જાય છે અને એના કારણે અને આંબી મહુવા તાલુકામાં દીપડાનું ખૂબ મલ્ટીગ્રો છે કારણ કે અમે મહિનામાં 3-4 દીપડા મારે પકડવા પડે છે.